ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા બાદ આજે ગુરુવારે સવારે 9 વાગે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પરીક્ષાનું પરિણામ સવારે વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 83.41% તો 12 સામાન્ય પ્રવાહનું 96.38% જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણ જિલ્લો બીજા ક્રમે આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં પાટણનું 96.38% પરિણામ આવ્યું છે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ GSEB ની વેબસાઇટ પર પોતાના મોબાઈલ પર પોતાના પરિણામ જોતા નજરે પડ્યા હતા. ત્યારે પાટણની શ્રીમતી કે ગર્લ્સ સરકારી વિદ્યાલયમાં શાળાની વિદ્યાર્થિનીઓએ સ્વરોજગાર તાલીમ સાથે સાથે શિક્ષણ આપવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગાંધીનગર બોર્ડ દ્વારા આજરોજ ઓનલાઈન જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામોમાં શ્રીમતી કે ગર્લ્સ સરકારી વિદ્યાલયને અંદાજિત 15 વર્ષ બાદ 100% પરિણામ આવ્યું છે, જેમાં પાટણ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારની મધ્યમ વર્ગની વિદ્યાર્થિનીઓએ શાળાના શિક્ષકગણ તેમજ શાળાના આચાર્યના અથાગ પરિશ્રમ તેમજ શિક્ષક અને વિદ્યાર્થિનીઓ પર મૂકેલા ભરોસાનું પરિણામ આવ્યું હોવાનું શાળાના આચાર્ય ડોક્ટર દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. તો શાળામાં 95.9 PR સાથે પ્રથમ આવેલ ભરવાડ કોમલ નામની વિદ્યાર્થિનીએ આ પરિણામ શાળાના શિક્ષક અને આચાર્યની અથાત મહેનતના પરિણામે આવ્યું હોવાનું જણાવ્યું હતું. નામ ભરવાડ કોમલભાઈ છે, ધોરણ 9 થી 12 સુધી આ સ્કૂલમાં ભણું છું. અમારી સ્કૂલના શ્રીમતી કેશરભાઈ અમારા શિક્ષક તરફથી મને સારું એવું માર્ગદર્શન મળ્યું છે. બોર્ડની પરીક્ષામાં 95.9 છે અને ટકા ચાન્સ. ડૉક્ટર દિનેશ પ્રજાપતિ, શ્રીમતી સરકારી કેસરભાઈ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય પાટણ. આજે ધોરણ 12નું પરિણામ ઘણા વર્ષો પછી 100% શાળાનું આવેલું છે. બોર્ડનું પરિણામ છે 91.92%, જ્યારે પાટણ જિલ્લાનું પરિણામ છે 96.38%. એમાં ખૂબ આનંદનો વિષય છે કે તમામ પ્રકારની દીકરીઓને અહીં સામાન્ય પ્રવાહ પરિવારની દીકરીઓ જ્યારે અભ્યાસ કરી રહી છે ત્યારે એ તમામ દીકરીઓએ પોતાની જે કૌશલ્ય છે એ બતાવી અને શાળાને અદ્વિતીય સિદ્ધિ જ્યારે અપાઈ છે ત્યારે અમારી ભરવાડ કોમલ એ 95.9% સાથે સમગ્ર શાળાની અંદર પ્રથમ નંબરે આવેલ છે. એને ખૂબ ખૂબ અભિનંદન.